હલો ઉમેશ, ક્યાં છો તું? ચાલ આવી જા, આપણે હાથમાં મિલકત આવી ગઈ છે. શું વાત કરે છે? સાચું? ચાલ જીમમાં મળીએ આપણે. હા ચાલ, આવું છું. તમે શું કરો છો? હું જોબ કરતો હતો, અત્યારે નોકરીની તલાશમાં છું અને ભાઈની સાથે ઝઘડો કરીને વઈ આવ્યો છું મિલકત લઈને. એટલે તમે તમારા ભાઈથી જુદા થઈ ગયા છો? હા. તમારા ભાઈઓ ભાગમાં મિલકતમાં શું આવ્યું છે? એક મકાન આવ્યું છે અને મારી થોડીક બેંક બેલેન્સ પણ પડી છે. ઓકે, તો ચાલો અત્યારે આપણે ઘરે જઈએ, કાલે મળીશું. ચાલ. તારી ઉપર વિશ્વાસ જ છે. હું જાઉં છું, હવે ક્યારે મળીશું? જોઉં છું ક્યારે મળીશું. મને તો એવું લાગે છે પેલી છોકરી ચૂનો લગાવી ગયો, અહીંયા તો તાળું માર્યું છે. હું તો થોડાક દિવસ પહેલા જ આવ્યો છું. હે ભગવાન, હવે મારે આ છોકરીને ક્યાં ગોતવી? તને બાવો ના બનાવું તો મારું નામ યોગિતા નહીં. એક દિના સમયે તું રોડ ઉપર રહીશ. અરે તું, અરે તારા ઘરે હું 3 વખત જયો, ત્યાં તો તાળું માર્યું છે. ત્યાં તો તાળું જ માર્યું હોય ને, હવે કેમ મારે તારી જરૂરત છે? પેલા પેપર ઉપર સાઈન કરાવી હતી એ સેની છે તને ખબર છે? તારી બધી જ મિલકત મારા નામ પર થઈ ગઈ છે. હવે તું ચલ ફૂટ, તારા જેવા ભિખારીની મારે શું જરૂર? અરે તું ક્યાં જાય છે? ચાલી, આ છોકરી તો મને ચૂનો લગાવીને વહી ગઈ, મને ભિખારી બનાવી દીધો. હું મારા ભાઈ અને ભાભીની વાત માન્યો હોત તો આજે હું ભિખારી ન હોત. અરે હવે હું મારા ભાઈ અને ભાભી પાસે શું મોઢું લઈને જાય? મેં એની એક પણ વાત નથી માની. અરે
રાકેશ તું આવી દશા તારી શું થયું? આ સમયે મને એવો લાફો માર્યો છે ને કે હું મારી હાલત ઉપર રહું છું. મેં મારા ભાઈ અને ભાભીની વાત ના માની અને મારા ભાગમાં આવતી મિલકત લઈને હું નીકળી ગયો. જે ભાઈ ભાભી અને માવતરની વાત નથી માનતા ને એની આવી જ દશા થાય છે. એક છોકરી મારી લાઈફમાં આવી અને ચૂનો લગાવીને વહી ગઈ અને મને ભિખારી બનાવી દીધો. હવે મારા ભાઈ અને ભાભી પાસે હું શું મોઢું લઈને જાઉં? અરે એમાં હું છું, હાલ હું તારી યારે આવું ભાઈ ભાભી પાસે. અને તારા ભાઈ ભાભી તો એટલા દિલદાર છે ને કે તને હોશે હોશે માફ કરી દે. અને તું આ ગધા મજૂરી કર અને તને ખબર છે તારા ભાભીએ તો ત્રણ દિવસથી ખાધું પણ નથી અને નકરા રોયા જ કરે છે. હાલ આ ગધા મજૂરી છોડ, હાલ હું તારી હારે આવું. સાંભળો, કેટલો ટાઈમ થઈ ગયો રાકેશભાઈ ઘરથી ગયા છે. તમને ક્યાં મળ્યા છે કે તમે મળ્યા છો રાકેશભાઈથી? કેવા છે? અગર મળે તો એનું કંઈ ખોટું નહીં લગાડતા તમે. એને ઘેરે જરૂર લેતા આવજો. હું પણ એ જ વિચારું છું કે જો મારો ભાઈ ત્યાં મળે ને તો એને માફ કરી દઉં અને પાછો ઘેરે લેતા આવું. હા પપ્પા, રાકેશ અંકલને લેતા આવો, મને બી નહીં ગમતું. એ તો મને ફરવા બી લઈ જતા હતા અને આઈસ્ક્રીમ બી ખવડાવતા હતા. તમે તો મને ખવડાવતા બી નહીં. લઈ આવો ને રાકેશ અંકલને, પ્લીઝ પપ્પા લઈ આવો ને. ના બેટા, તું રોમાં, આપણે રાકેશ અંકલને જરૂરથી લઈ આવશું. હા બેટા, રાકેશ કાકા જરૂર આવશે. સાચું? હા. તમારો ભાઈ રાકેશભાઈ. ભાઈ, ભાભી મને માફ કરી દો. શું થયું ભાઈ? અરે ભાભી, ઈ કાળી મજૂરી કરતો હતો, હું ભાડે ગયો ને પાહે ગયો, એ અહીંયા આવતો પણ નહોતો. પણ હું એને પરાણે લાવ્યો, બહુ મનાવ્યો. ભાઈ તમે તો કઈક કહો કે રાકેશભાઈ ને શું થયું છે? અરે ભાભી, એક છોકરીના પ્રેમમાં પડ્યો અને એ છોકરીએ ફસાવીને આમની પ્રોપર્ટી બધી પોતાના નામે કરાવી દીધી અને ભિખારી બનાવી દીધો. પછી તો એની પાસે ખાવાના પૈસા પણ ન રહ્યા અને સેન્ટિંગમાં મજૂરી કામ કરવા માંડ્યો. એ અહીંયા આવવા પણ રાજી નહોતો. મેં માન માન મનાવીને અહીંયા સુધી લાવ્યો, કારણ કે મને ખબર છે કે ભાઈ ભાભી કેવા છે, દેવતા સમાન છો તમે. તો મારા ભગવાન જેવા ભાઈ અને ભાભીને મેં બહુ જ દુઃખ આપ્યું છે અને હું એની વાત પણ માન્યો નથી. ભાઈ અને ભાભી મને માફ કરી દો. ઘર છોડીને ચાલ્યો ગયો, સવારનો ભૂલ્યો સાંજે ઘરે આવે ને તેને ભૂલ્યો નો કહેવાય. હા રાકેશભાઈ, જે નસીબમાં ન હતું એ ન રહ્યું. તમે ચિંતા ના કરો, તમે હમણાં પણ અમારે સાથે રહી શકો છો રાકેશભાઈ. નસીબમાં હશે તો આપણને ફરીથી મળશે.
પક્ષી અમારું કોઈ જો પછી થી નડતા હોય તો મજા પડે.